રાષ્ટ્રભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની લાગણી ઉત્પન્ન થાય તે માટે 72મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તારીખ 14 ઓગસ્ટ 2018 રોજ અમરેલી ખાતે ત્રિરંગા યાત્રા અને જરા યાદ કરો કુરબાની કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા. આ તકે સરદાર સર્કલ ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતેથી ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડિયા, ભાજપના મહામંત્રી કૌશિક વેકરિયા, જિલ્લા સમાહર્તા આયુષ ઓક, એસપી સાહેબ અને ડીડીઓ સહિતના અનેક અધિકારીગણ પણ ઉપસ્થિત રહેલા હતા. તેમના દ્વારા ફ્લેગઓફ કરી અને આ યાત્રાને શુભારંભ કરાવવામાં આવેલો હતો. આ યાત્રા અમરેલી નગરના મુખ્ય માર્ગો પરથી ફરેલી હતી. ત્રિરંગા યાત્રાનો શુભારંભ પોલીસ એસ્કોર્ટ સાથે સાંજે 5:30 વાગે કરવામાં આવેલો હતો, જે 6:15 વાગે સરદાર સર્કલ અમરેલી ખાતે પૂર્ણ થયેલી હતી. ત્રિરંગા યાત્રા રેલીમાં બાઇક સવારો નગરના મુખ્ય માર્ગો ઉપરથી ફરેલા હતા અને ત્રિરંગા યાત્રા સમાપન સ્થળે યાદ કરો કુરબાની કાર્યક્રમ અનુસંધાને મશાલ પ્રજ્વલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો. આ તકે તમામ લોકોએ રાષ્ટ્રભક્તિના શપથ લીધેલા હતા. કુરબાની સંધ્યાના નિમિત્તે લોકોમાં ઉજવણીનું વાતાવરણ થાય એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને દરેક જિલ્લાના મુખ્ય મથકે પોલીસ બેન્ડ એના સાથે એમના કર્મચારીઓની હાજરીમાં એક ત્રિરંગા યાત્રા ગામના એક નિર્ધારિત રૂટ ઉપરથી કાઢવામાં આવી રહી છે. એનાથી થોડું કાલના દિવસ બાબતની જાગૃતતા પણ વધે અને